जय हिंद दोस्तों। तो धोरण 10 નું રિઝલ્ટ કઈ તારીખે આવશે અને પોતાના મોબાઈલમાં ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાશે સીટ નંબરથી અને સીટ નંબર વગર, એટલે કે માત્ર વિદ્યાર્થીના નામ સર્ચ કરીને, એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને બધા વિદ્યાર્થીઓ લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે હમણાં આપણે વાત કરીશું, પણ સૌથી પહેલાં વાત કરીએ રિઝલ્ટને કેવી રીતે જોઈ શકાશે। તો દોસ્તો રિઝલ્ટને સીટ નંબર પરથી જોવા માટેની અને કોઈપણ વિદ્યાર્થીના માત્ર નામ સર્ચ કરીને જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। એના પર ક્લિક કરીને તમે સૌથી પહેલા સીટ નંબર સર્ચ કરીને અને દોસ્તો કોઈપણ વિદ્યાર્થીનું માત્ર નામ સર્ચ કરીને, એટલે કે સીટ નંબર વગર પણ, તમે રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકશો। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમારે સર્ચ કરવાનું છે। જેવું સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022 એવી રીતે દોસ્તો નીચે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે તો બંને બોક્સ આપેલા છે, પહેલું ને ત્રીજું। જો તમારી પાસે સીટ નંબર હોય તો પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે, ત્યાં તમે સીટ નંબર લખીને રિઝલ્ટ તમારું જોઈ શકશો। અને જો સીટ નંબર ન હોય અને કોઈપણનું માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો ત્રીજું બોક્સ છે એના ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે દોસ્તો માત્ર પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું, સીટ નંબરવાળા બોક્સ ઉપર। અને જો તમારે કોઈ બીજા વિદ્યાર્થીનું સીટ નંબર ન હોય, નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય, તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અને નામ ઉપરથી પણ રિઝલ્ટ કેવી રીતે જોવું એ તમને જો ડિટેલમાં ન ખબર હોય, એકદમ ઉદાહરણ સાથે કોઈ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ હું તમને ચેક કરીને વિડીયો બનાવું તમે એવું ઈચ્છતા હો તો નીચે ખાસ કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને બધા વિદ્યાર્થી ખાસ લાઈક કરજો દોસ્તો, કારણ કે વિડીયોને બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે, માટે બધા વિદ્યાર્થીઓ લાઈક કરજો બરાબર। તો હું તમને એક વિડીયો બનાવીને ડિટેલમાં એક વિદ્યાર્થીનું ખાલી નામ સર્ચ કરીને રિઝલ્ટ તમને ચેક કરીને બતાવીશ, ડેમો આપી દઈશ બરાબર દોસ્તો। ચાલો તો અત્યારે હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું। જેવું પહેલા બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે, એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 રિઝલ્ટ એની સામે દોસ્તો લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ગુજરાતમાં પોતાના મોબાઈલમાં ચેક કરી શકો છો ઓનલાઈન। અહીંયા કાઉન્સમાં લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય તે માટે અહીંયા 3 લિંક આપવામાં આવી છે। તમને બધાને ખબર છે કે રિઝલ્ટ જ્યારે જાહેર થાય તો આખું ગુજરાત, બધા વાલીઓ, વિદ્યાર્થીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટને ઓપન કરતા હોય, એટલે દોસ્તો રિઝલ્ટ ઓપન થવામાં થોડી મુશ્કેલી પડે। માટે દોસ્તો અહીંયા પહેલી લિંક આપી છે, બીજી લિંક પણ આપી છે અને ત્રીજી લિંક પણ આપી છે। કોઈ એક લિંક ઉપર ક્લિક કરો, રિઝલ્ટ ન ઓપન થતું હોય તો બીજા લિંક ઉપર ક્લિક કરવાનું, www.mygkguru.in આ વેબસાઇટ ઉપર જવાનું। આ લિંક ઉપરમાંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ જોઈ શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીએ કે ધોરણ 10નું રિઝલ્ટ કઈ તારીખે આવશે। તો દોસ્તો રિઝલ્ટની તારીખ અત્યાર સુધીમાં કોઈ ડિક્લેર નથી થઈ ઓફિશિયલી કે આ તારીખે રિઝલ્ટ આવશે, પણ એ ફાઇનલ છે કે પહેલા અઠવાડિયામાં જાહેર થશે। પહેલું અઠવાડિયું એટલે કે પહેલી તારીખથી લઈને 7 તારીખ, તો પહેલીથી 7 તારીખ સુધીમાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ બંનેનું રિઝલ્ટ જાહેર થવાનું છે અને સંભાવના એવી છે કે ધોરણ 10નું રિઝલ્ટ પહેલાં આવશે। તો દોસ્તો 7 તારીખ પહેલાં રિઝલ્ટ સામાન્ય પ્રવાહનું પણ આપવું હોય તો બની શકે કે પહેલી, બીજી અથવા ત્રીજી તારીખ સુધીમાં ધોરણ 10નું પણ રિઝલ્ટ જાહેર થઈ જાય અને ત્યાર પછી 4મી, 5મી, 6ઠ્ઠી કે 7મી તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી જાય। આ એક સંભવિત તારીખ છે દોસ્તો, બોર્ડે એવું કીધું છે કે ભાઈ પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ તમારું મુકાઈ જશે। તો દોસ્તો આશા રાખું છું કે હવે તમને રિઝલ્ટ તમારા મોબાઈલમાં ચેક કરતા આવડશે। અને હા, કોઈને હજી પણ ન આવડતું હોય કે રિઝલ્ટને સીટ નંબર વગર નામ સર્ચ કરીને કેવી રીતે જોવું, તો એના માટે તમે આ વિડીયોના નીચે કોમેન્ટ કરી દેજો કે સર એનો એક સ્પેશિયલ એક ડિટેલમાં વિડીયો બનાવી દો, કોઈ એક વિદ્યાર્થીનો અથવા તો બે વિદ્યાર્થીનું રિઝલ્ટ તમે જાતે કોઈ વિદ્યાર્થીનું સીટ નંબર વગર નામ સર્ચ કરીને રિઝલ્ટ તમે ચેક કરીને અમને બતાવો, ડેમો માટેનો વિડીયો પણ હું તમને બનાવીને આપી દઈશ દોસ્તો। એટલે દોસ્તો વિડીયોને નીચે કોમેન્ટ કરજો અને તમને રિઝલ્ટ ચેક કરતા આવડશે, સીટ નંબરથી તો તમને આવડશે પણ નામ ઉપરથી રિઝલ્ટ પણ જોતા તમને આવડી હશે, છતાં પણ જો તમને ન આવડતું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કે સર તમે એક વિડીયો બનાવો કે એમાં તમે કોઈ એક વિદ્યાર્થીનું રિઝલ્ટ, એક કે બે વિદ્યાર્થીનું ડેમો, ખાલી નામ સર્ચ કરીને રિઝલ્ટ તમે અમને જોઈને બતાવો તો તમને વધારે આઈડિયા આવે પ્રેક્ટિકલ, એટલા માટે તમે નીચે કોમેન્ટ કરી દેજો। જો જાજા વિદ્યાર્થીની કોમેન્ટ આવશે તો એનો એક ડેમો માટેનો વિડીયો પણ તમને બનાવી દઈશ, એમાં એક કે બે વિદ્યાર્થીનું રિઝલ્ટ હું સીટ નંબર વગર એટલે કે માત્ર નામ લખીને તમને બતાવીશ, લાઈવ તમને બતાવીશ બરાબર દોસ્તો। એના માટે વિડીયોને લાઇક ખાસ કરજો, જેટલા વિદ્યાર્થી આ વિડીયો જોવે એ બધા વિદ્યાર્થીઓ લાઇક કરજો, જો જાજી લાઇક આવશે જે કોમેન્ટ આવશે તો દોસ્તો હું તમને એવો એક વિડીયો પણ બનાવીને સમજાવી દઈશ। બાકી દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ બહુ સારું આવે એવી આશા સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરું છું। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।